नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना आ वीडियो में अपने सरकार श्रीनी एक सरस मजानी योजना विषे माहिती मेळवीशुं, जे योजना अंतर्गत रूपया 20 में 2 लाख नो वीमो मळी रह्यो छे। तो वीडियो ने शुरू करिए ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आवी ज अवनवी माहितीना वीडियो नो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आज नो अपनो आ टॉपिक। मित्रों, योजनानुं नाम छे प्रधानमंत्री सुरक्षा वीमा योजना, जेने शॉर्ट में PMSBY एटले के प्रधानमंत्री सुरक्षा बीमा योजना तरीके पण ओळखवामां आवे छे। तो सौप्रथम आपणे आ योजनानो हेतु जोई लईए। तो आकस्मिक मृत्यु अने संपूर्ण विकलांगताना किस्सामां रूपिया 2 લાખનો वीमा रक्षण आपवानो आ योजनानो मुख्य हेतु छे। त्यारबाद मित्रों, अपने आ योजना अंतर्गत योग्यता जोई लईए तो बधा ज बचत खातेदार के जेमनी उमर 18 થી 70 वर्षनी होय तेवा लोको आ योजनामां जोड़ाई शके छे अने आ योजनानो लाभ लई शके छे। अने आ योजनानो लाभ लेवा माटे वार्षिक प्रीमियम व्यक्ति दीठ ₹12, तो मित्रों अहीं 12 रूपया लखेल छे पण हालमां तेमां सुधारो थई अने 20 रूपया करी देवामां आवेल छे। तो मित्रों, मारा बैंक एकाउंटमां पण आ योजनानो लाभ लेवानું ચાલું છે અને ચાલુ વર્ષે જે રિન્યુઅલ માટે ઓટો ડેબિટમાં 12 રૂપિયાના બદલે 20 રૂપિયા કપાશે તે મુજબનો અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળતો મેસેજ મને પણ આવેલ છે। તો આમ મિત્રો, જે 12 રૂપિયાના બદલે હવે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના માટે ઇન્સ્યોરન્સની રકમ 20 રૂપિયા ચૂકવવાની થાય છે। તો આમ આ યોજનાનો લાભ લેવા માટે વાર્ષિક પ્રીમિયમ વ્યક્તિ દીઠ ₹20 ભરવાનું રહેશે અને ખાતાધારકના સંબંધિત બેંક એકાઉન્ટમાંથી આ પ્રીમિયમની રકમ ઓટો ડેબિટ થઈ જશે। તો આમ મિત્રો, જે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અંતર્ગત 18 થી લઈ અને 70 વર્ષની ઉંમર સુધીના જે બચત ખાતેદાર હોય તેઓ આ યોજનામાં જોડાઈ શકે છે અને યોજનાનો લાભ લઈ શકે છે અને વાર્ષિક 20 રૂપિયાનું પ્રીમિયમ આપી અને આ યોજનામાં જોડાઈ શકે છે અને આ પ્રીમિયમની રકમ છે તે જે તે બચત ખાતેદારના સંબંધિત બેંક એકાઉન્ટમાંથી ઓટો ડેબિટ થઈ જતી હોય છે। ત્યાર પછી મિત્રો, આપણે આ યોજના અંતર્ગત મળવાપાત્ર ફાયદાની વિગતો જોઈ લઈએ। તો ફાયદાઓમાં જોઈએ કે આ યોજનામાં લાભ નીચે મુજબ રહેશે, જેમાં ક્રમ નંબર 1 ઉપર જણાવેલ છે કે આકસ્મિક મૃત્યુ। તો મિત્રો, જો આકસ્મિક મૃત્યુ થાય છે તો તેઓને રૂપિયા 2 લાખ સુધીની વીમા રાશિ મળવાપાત્ર થાય છે। ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર જોઈએ કે અકસ્માતમાં સંપૂર્ણ અને કાયમી કે બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી અથવા અકસ્માતમાં બંને પગ અથવા બંને હાથ ગુમાવવા અથવા એક આંખની દ્રષ્ટિ ગુમાવવી અને એક પગ અથવા તો એક હાથ ગુમાવવો, તો આવા કિસ્સામાં રૂપિયા 2 લાખ મળવાપાત્ર થાય છે। અને ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર જોઈએ કે એક આંખની નજર ગુમાવ્યથી અથવા તો એક હાથ કે પગ બિન ઉપયોગી થાય તો તેવા કિસ્સામાં આ યોજના અંતર્ગત રૂપિયા 1 લાખની વીમા રાશિ મળવાપાત્ર થાય છે। ત્યારબાદ મિત્રો, આપણે હવે આ યોજનાની જે કાર્યપદ્ધતિ છે તે કાર્યપદ્ધતિ વિશે પણ થોડી માહિતી મેળવી લઈએ। તો કાર્યપદ્ધતિમાં આપણે જોઈએ તો અકસ્માત બાદ દાવો મૃત્યુના 30 દિવસની અંદર નિર્ધારિત દાવા ફોર્મમાં નીચે દર્શાવેલા પ્રમાણપત્રો અને પુરાવા સાથે વીમા ધારકનું બેંક ખાતું જે બેંક શાખામાં હોય ત્યાં રજૂ કરવાનો રહેશે। તો મિત્રો આ પ્રમાણે અકસ્માત બાદ આ દાવો છે તે મૃત્યુના 30 દિવસની અંદર કરવાનો હોય છે અને તેનું એક નિયત ફોર્મ છે, તે ફોર્મની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેશું, જો તમે જોવા માંગતા હોય તો ત્યાંથી ડાઉનલોડ કરી અને તમે જોઈ શકશો। તો આ નિર્ધારિત ફોર્મમાં તમારે જરૂરી પ્રમાણપત્ર અને પુરાવા સાથે જે વીમા ધારકનું જે બેંકમાં બેંક ખાતું હોય તે શાખામાં જઈ અને આ દાવો ત્યાં રજૂ કરવાનો રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો વીમા ધારકના મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મૃત્યુ પ્રમાણપત્ર આ બંને રજૂ કરવાનું રહેશે। અને છેલ્લે મિત્રો, આપણે આ યોજનાની અમલીકરણ એજન્સીની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે। તો મિત્રો, આ પ્રમાણે જો તમે PMSBY એટલે કે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ લાભ લીધેલો હોય અને જો અકસ્માત થાય અને મૃત્યુ અથવા તો જે અપંગતાના કિસ્સો આવે તો
તો તમને રૂપિયા 2 લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે. તો મિત્રો આશા રાખું કે જે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે તે અંતર્ગત આપને સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.